માથી પોડી થઈ જવી જોઈએ જયારે જય શ્રી મહાકાલ બોલાય. તો ભુજમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ભુજના રસ્તાઓ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. તેમજ આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. શોભાયાત્રામાં 20 જેટલા ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો શોભાયાત્રાનો પ્રારંભ ભુજના પારેશ્વર ચોક ખાતેથી સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ સાથે જ મુસ્લિમ સમાજ દ્વારા પણ શોભાયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હર હર મહાદેવ. તારીખ 8/3/2024 શિવરાત્રિ. શિવરાત્રિ એટલે દેવોના દેવ મહાદેવનો આ પર્વ છે. દેવોના દેવ મહાદેવના પર્વમાં ભુજ શહેરના સનાતની હિન્દુ સમાજ છેલ્લા 10 વર્ષથી આ રીતે ભાવભક્તિ અને આનંદ ઉલ્લાસથી મહાશિવરાત્રિ ઉજવતું રહ્યું છે, જેના ભાગરૂપે આ સવારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ શોભાયાત્રા ભુજના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ અને હમીસર તળાવ મધ્યે આ સમાપન થતી હોય છે. આ શોભાયાત્રામાં લગભગ 28-30 ફ્લોટ મૂકવામાં આવતા હોય છે, જે ફ્લોટમાં મહાદેવના અલગ અલગ સ્વરૂપો હોય છે, તેમજ એક સારો મેસેજ આપતા પણ ફ્લોટો મૂકવામાં આવતા હોય છે. આ શોભાયાત્રા દરમિયાન દરેક અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમાજ દ્વારા આ પ્રસાદ સ્વરૂપે ખાણીપીણીના સ્ટોલ પણ મૂકવામાં આવતા હોય છે, તેમજ આ શોભાયાત્રા જ્યારે સમાપન થતી હોય છે ત્યારે અહીં મહાપ્રસાદનું એટલે કે ફરાળનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં લગભગ 30-32 હજાર લોકો આ ફરાળ પ્રસાદનું લાભ લેતા હોય છે. આ આયોજન સર્વ હિન્દુ સમાજ, સનાતની હિન્દુ સમાજ સૌ સાથે મળી અને આ આયોજન કરતું હોય છે અને સૌનો સાથ સહકાર મળતો હોય છે. હમણાં જ જ્યારે તમને એક વાત ઉલ્લેખ કરવા માગું છું, હમણાં જ જ્યારે અહીં શોભાયાત્રાનું પ્રસ્થાન થયું ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ફૂલ હાર તેમજ શાલ ઓઢાડી અને દરેકનું સન્માન કરી અને આ શોભાયાત્રાને સ્ટાર્ટ અપાવવામાં તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ભુજ શહેરની કોમી એકતાની વાત તમારા માધ્યમથી પણ હું કરવા માગું છું. છેલ્લા 8-10 વર્ષથી સર્વ સનાતન સમાજથી ભેગા મળીને મહાશિવરાત્રિ પર્વની ઉજવણી થાય છે, એનો એક અનેરો આનંદ હોય છે. કચ્છભરથી અલગ અલગ બધી સમાજો ભેગી મળીને આ પર્વની ઉજવણી કરતી હોય છે. આજે અનેરો જ આનંદ છે અને બધા સમાજ ભેગા થયા છે. આજે રવાડીનો રૂટ અહીંયાથી હાટકેશ્વર મહાદેવથી કરી ટાઉન હોલ, ટાઉન હોલથી કરી જુબિલીથી પાછો અહીંયા આવશે અને સર્વ સમાજ સનાતન સમાજનું અહીંયા મહાપ્રસાદનું આયોજન હશે. ખૂબ જ દિલથી ગદગદ થઈએ છીએ. જ્યારે અત્યારે રામ મંદિરનો પર્વ પણ પૂરો થયો ત્યારે પાછો ફરીવાર સનાતન ધર્મનો એક મોટો પર્વ આવ્યો છે, એની અમે ખૂબ જ અનુભવ લાગણી અનુભવીએ છીએ અને દિલ ગદગદ થઈ જાય છે.